जय श्री कृष्ण बाळको, आजे आपणे अंग्रेजी विषयमां पाना नंबर आठ पर ओ लखेलो छे। ओ फॉर ओरेन्ज, ओरेन्ज एटले नारंगी। जुओ तेमां जुओ अने घूटो लखेलो छे, तेमां टपका आपेला छे, तेना पर तमारे घूटी काढवानुं छे। पछी ओ फॉर अनियन, अनियन एटले डुंगळी, अने ओ फॉर ओर, ओ फॉर ओर, ओर एटले શું કહેવાય, ઓડી, બરાબર ને? તો તમારે પહેલા ઓ ફોર ઓર એટલે આપણે જો ઓડીને આપણે પેલું ધક્કો મારીએ છીએ ને, લાકડું લાકડાથી પાણીમાં ધક્કો મારીએ છીએ ને, તે કહેવાય। હવે જો તમારે ओ फॉर ऑरेंज, तेमा पहला कैपिटल अक्षर टपका जोड़ेला, टपका आपेला छे ते जोड़वाना छे, अने पछी ओ फॉर ऑरेंज लखवानो छे, अने तेना नीचे स्मॉल ओ आपेलो छे, स्मॉल एटले बीजे एबीसीडीनो ओ, ते पण पहला टपका जोड़ी काढवाना छे, पछी તેના જેવા જ બધા ખાનામાં સરસ અક્ષરે ફોલ લાઇનમાં લખવાનું છે, અને તેની બાજુમાં લખેલું છે મૂળાક્ષરો, ઓ નીચે લીટી કરો, એટલે બધા જો શબ્દો આપેલા છે તેમાં જ્યાં ઓ હોય તેના ઉપર તમારે બધામાં લીટી કરવાની છે। અને આના નંબર 9 પર ઓ ફોર આઉલ, આઉલ એટલે ઘુવડ, તેમાં પણ જુઓ, જુઓ અને ઘૂંટો તેમાં ટપકા આપેલા છે તે તમારે જોડી દેવાના છે, પછી બધા ટપકા તમારે જોડે જાય, પછી પહેલાં પહેલી એબીસીડીનો ઓ એટલે કે કેપિટલ ઓ, અને પછી સ્મોલ ઓ એટલે કે બીજી એબીસીડીનો ઓ, બંને ફોર લાઇનમાં સરસ અક્ષરે લખવાનું છે, અને નીચે ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો, તો તેમાં ટપકા જોડી કાઢવાના છે અને સરસ મજાનો રંગ પૂરવાનો છે। તો બાળકો, આજે આપણે પાના નંબર 8 અને 9 સમજ્યા, તે તમારે ગૃહકાર્યમાં લખવાનું છે। બીજું આપણે આવતા પીડીએમાં શીખીશું। જય શ્રી કૃષ્ણ બાળકો।